બરબાદ થઈ નીકળતી છે. આમાં બુઢિયા બધે જોઈએ છીએ. આ ગામડું આપણે યાદ આવે સાહેબ. કહેવા ગયો ઠાકર થાળી ને અમે બધા જાતા હતા. બધા આપણે જાતા હતા બધા ગામનો છોડો હોય ને બધા હળી મળીને બેસતા હતા. પાછ કહેવા ગયો સરસ્વતી સોસાયટી ના આંગળે આવું મળીને જયારે કાર્ય થયું હોય એટલે માં જશોદા પોતાનો ફળિયો વાળે છે કસોટો વાળી બધા વાહિદા કરે. એમાં કૃષ્ણ આવીને માનો પાલો ચાલે છે. માં એ માં અને માં જશોદા ખીસાય છે. ગોપાલ મૂકી દે મને તારે મારે નથી બોલવું. ગોપાલ પાછો પાડો ચાલે કે માં એ માં તારે થોડું કામ છે. જશોદા માં વળી ખીસાય. ગોપાલ તારે તોફાન કરવા છે બીજું કામ શું છે? તારે માને અને ગોપો ગોપો વાસીને તોફાન કરવા છે કામ બીજું શું છે? હે માધવ હે ગોપાલ હવે તું મોટો થઈ ગયો મારા બાપ. હવે તું તોફાન કરવાનું બંધ કરી દે. તું હવે હમકડો થઈ ગયો. સાહેબ ત્રીજી વાર કૃષ્ણ બોલો ને હે માં શરી વખત કહું હવે હું નહીં બોલું. માં માં તારું કામ છે. સાહેબ કૃષ્ણ ની આંખ માંથી દડ 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 આહોડા ચાલ્યા. એ આહોડા નીકળ્યા અને માં જશોદા એમ કહેવાય કે પાછું વાળું જોયું ને કૃષ્ણ ને રડતો જોયો. કૃષ્ણ કોઈ દી ગંભીર એટલો હોય નહીં. કાનો કેમ એટલો જ ગંભીર થયો? ગોપાલ વગેરે તો બોલું નહીં એવો યકી મારો ધી નો નીકળે. માં અકૃત નો રથ આવી ગયો છે. માં હવે મારે ગોકુળ મૂકવું પડશે. દસ મહિના આ માં સાથે એટલું જ રહેવાનું હતું. માં જશોદા કહે છે કે ગોપાલ અમે તારા વગર જીવી નહીં હકી. ગોપાલ અમે તારા વગર જીવી નહીં હકી. બે એમ્લેટ જ ભાઈ બે એમ્લેટ રાખી. કૃષ્ણ અમે તારા વગર જીવી નહીં હકી. ગોકુળ ની શેરી અંદર સાજ પડાય જાય કૃષ્ણ ને કોઈ પ્રેમ ન કરતા. હે માધવ તમને મૂકીને વ્યો સાહેબ આપ. સાહેબ કૃષ્ણ એટલું કહે છે કે માં આ વાત મારા બાપુજીને મોકે. એ માં એક ખાલી આ વાત છે ને મારા બાપુજીને મોકેતી. સાહેબ થાંભલીને ટેકે ટેકે નંદાલા સાંભળે છે. ગોપાલ બાપુ બધું સાંભળું છું. તું અમને છોડી નહીં જઈ શકે. તું અમને મૂકીને નહીં જઈ શકે. અમે તારી હારે આવી. સાહેબ કૃષ્ણ પાછળ પાછળ ડગલા ભરે છે. જેમ કૃષ્ણ પાછળ પાછળ હાલે અને સાહેબ ફળિયાની અંદર અંજવાળું થવા મળે અને જશોદાને કહે છે કે માં આજ હું કૃષ્ણ તરીકે તને કહું છું. ઘડીક ભૂલી જા કે હું તારો દીકરો હતો. આજ અખિલ બ્રહ્માંડ નો માલિક તારી સામે ઉભો છે. માગી લે માં આજ તારે હું જોઈ. ત્યારે જશોદા એમ કહે છે કૃષ્ણ મારે તારી પાસે કાંઈ ન જોયું. મહેમા તું માગી લે મેં તને ઘણી હેરાન કરી મેં ઘણી તોફાન કર્યા અને ગોકુળના તને ઠપકા ખોરાવ્યા છે. મા તારી ઉપર મારું ઘણો ઋણ છે. માગી લે આજ તું માગી લે મા. ત્યારે જશોદા એમ કહે છે કૃષ્ણ તું મને નહીં આવા. સાહેબ કહેવા ગયો જયારે બિલખાના પાદર માં
સેઠ સગા છે ને અહીંયા ભગવાન આવ્યો ને ત્યારે સંગાવતી ને એટલું જ કીધું કે માગી લે સંગાવતી દીકરાને ખાંડી ખવડાવી દીધા પછી અને જયારે સાધુએ એમ કીધું કે હું વાંઝિયાના ઘરનું ખાતો નથી દેખ દીકરો હોય તો મારી ભેગો જમવા બેહાડો અને ત્યારે સંગાવતીએ સાધુને એમ કીધું ભગવાનના રૂપ લઈને ભગવાનનું સાધુ રૂપ લઈને આવ્યો હતો સાહેબ એને કીધું કે મહારાજ તમે જમી લો હું સંગાવતી કહું છું તમે જમી લો ત્યારે સાધુએ એમ કીધું કે હું વાંઝિયાનું ઘરનું નથી ખાતો કટાર મારી બાળકનો ગર્ભ બહાર કાઢીને મૂકી દઉં હું શું નારી સંગાવતી ખોટું કોઈથી બોલતી નથી જમી લે બહાર બરાબર એમ કહો કટાર મારી મારવાની તૈયારી બતાવી બિલખાના પાદરમાં અખિલ વર્માનો માલિક પ્રગટી જતો કટારી પકડી લીધી હાથમાંથી અને દોનો દંપતિને કહેતા હોય કે માગી લો તમારી ભક્તિ ધન્ય છે ત્યારે સંગાવતીએ પ્રભુને એટલું જ કીધું કે પ્રભુ આવી કસોટી બીજા કોઈની ન કરતા અને તોય છતાં પ્રભુએ કીધું કે નહીં સંગાવતી માગી લો આજ હું તમારી ઉપર રાજી છું તમે એ કરી શકશો સાહેબ અખિલ બર્મા નો માલિક ધ્રુજી ગયો છે કૃષ્ણ તું મથુરા નો રાજા બનીશ કે હા તું અસુર શક્તિ ને નાશ કરીશ કે હા તો હે કૃષ્ણ તું મથુરા નો રાજા બનીશ ત્યારે તારે દાસ દાસી ની જરૂર પડશે કે હા તો હે કૃષ્ણ તારે જયારે દાસ દાસુ ની જરૂર પડે ત્યારે મને નન ને તારી દાસ દાસી તરીકે રાખી લે બાકી અમે તારાથી અલગ નહીં રહી શકી સાહેબ સાહેબ પ્રેમ જો કોઈ કરે પ્રેમ નો જાણે કોઈ અગર જાણે પ્રેમ ને તો જુદા રહે ની કોઈ મારો કહેવાનો ભાવ સાહેબ આવું ભાઈ ભાઈ વિશે પ્રેમ હોય બાપ દીકરા વિશે પ્રેમ હોય આપણે ગણપતિ પાસે એ જ પ્રાર્થના કરી કે મારા બાપ એ ગરવા ગણાય આવો અમને ભાઈ ભાઈ વિશે પ્રેમ આપજે બાપ દીકરા વિશે પ્રેમ આપજે અને સાહેબ આવી સોસાયટીમાં આવા સારા કામ થાય એના માટે અમને કઈક આવી સંસ્કાર આપજે અને એટલે હરિની હાટડીએ મારે રોજનું હટા
ત્યારે બધા આવા અડી પડી બેઠા છો. બાકી તો સાહેબ અત્યારે કોઈ પૂછાતું નહીં. હમણાં એકનો મારા પાસે દોડતો દોડતો આવ્યો, મને કે ડોશીમા નું દવાખાનું બતાવો. અરે મેં કીધું ગાંડા કેન્સર ના દવાખાના હોય, છોકરા ના દવાખાના હોય, બાળકો ના દવાખાના હોય, આટકા ના દવાખાના હોય, ચામડી ના દવાખાના હોય, તાવ તો માથા ના દવાખાના હોય, પણ ડોશીમા ના જે દવાખાના આપણે નથી જોઈએ. અરે મને કે હોય ગાયો આ ચીઠીમાં લખ્યું, આ કાગળમાં લખ્યું ડોશીમા નો દવાખાનો. મેં કીધું કાગળ લઈ જઈ, કાગળ માં આવે છે ને તો ડોક્ટર સીમા આવતું, ઉતાવળ માં ડોશીમા કહેતો. આમાં બાળકો બેઠા એકાદ એની વાત. આ સાહેબ 21મી સદી નું બાળક, બે છોકરા નિહાળમાં ટીખણ કોણ, એમાં એક છોકરા એમાં સાહેબ હોઈ ગયા, સાહેબ હોઈ જાય ને એમાં બીજા છોકરા એક ને કોણી મારી, એનો તો અવાજ કોણ મારો હોય સાહેબ, સાહેબ બીજા છોકરા ને સાહેબ હોઈ ગયા છે, હોઈ ગયા તો કોણી મારી ગયો સાહેબ, સાહેબ હોઈ ગયા, સાહેબ હોઈ ગયા છો. સાહેબે કીધું ના ના બેટા જાગું છું. સાહેબ તમારી આંખો તો બંધ છે. ના ના બેટા ઉપર ગયો તો. સાહેબ ઉપર ક્યાં ગયા તા, બાબા ઉપર ગયા તા. ના ના બેટા બ્રહ્મા વિષ્ણુ મહેશભાઈ ગયો તો. એમ હોઈ જાવ હોઈ જાવ એમ કરીને છોકરો વિયો ગયો. ત્રણ દિવસ પછી છોકરો હોઈ ગયો. ઓ સાહેબ ને એમ જો એટલું હોશિયાર વિદ્યાર્થી સ્કૂલ નો અને ક્લાસ માં હોય. સાહેબ કહે બેટા કેમ સુઈ ગયો. અરે બેટા તારી આંખો તો બંધ છે. સાહેબ ઉપર ગયો તો. પણ બેટા ઉપર ક્યાં ગયો તો. બ્રહ્મા વિષ્ણુ માસ ભાઈ ગયો તો. ન્યા હું કામ ગયો તો. પૂછવા ગયો તો મારા સાહેબ અહીં આવે છે એમ. સાહેબ એક ગામડું ગામ ને એક મહેમાન જોવાઈ ગયા. આ મારો છેલ્લો જોક્સ ભાઈ ને વિનંતી કરી છે, હિતેશભાઈ ને ડબલ જોડી માં. કામરેજ માં એક મકાન છે, રોડ ટેસ જમીન છે, અને એક ગામ માં પસાવી ગયા પેળી, અને આ એક ઓસરીએ પાંચ મકાન કરવા છે, પણ આ નાના ભાઈ લગ્ન થાય ને પછી. ત્યાં નાનો ભાઈ બોલ્યો કે ભાઈ આપણે ફોર વ્હીલ નું પણ બાનું આપી દીધું. આવી વાતો હાલે એમાં નાનો છોકરો આવ્યો ભત્રીજો. બાપુ રૂપિયો ગયો ને. અરે બાપે કીધું બેટા ઘડી કેમ ને આગળ મહેમાન વિજા પછી આવો. ક્યાં ભાઈ પાછી વાત કરે કે હમણાં જો એમ્બ્રોડરી મશીન ગઈ નાખો, મશીન ગઈ મૂકવાના છે. સુરત માં અમારો ધંધો સારો હાલે છે, હાડીઓની બે દુકાન હાલે છે. ત્યાં છોકરો બોલે બાપુજી પણ રૂપિયો ગયો ને. અરે બેટા કીધું ને પછી આય વળી પાછો ભાઈ વાત માંડે. મુંબઈ માં ફ્લેટ લેવો છે. પાછો છોકરો બાપુજી પણ રૂપિયો ગયો ને. એમાં રોડા માંથી હાથ આવ્યો કે મહેમાન ને જમવા બેહાડા જાવ, ગામ માંથી મઠો લઈ આવો. ગામ માંથી મઠો લેવા જવાનો અંદર થી હાથ આવ્યો ને એમાં ગરદણી ઉભો થઈને ગયો ગ્રહોળા. ઈ બવણી લઈને ગામ માં ગયો ને, મહેમાન છોકરા ભત્રીજા ને પકડ્યા. આ તમારો બાપુજી તાર કાકા ધંધો શું કરે. અરે બેટા આલે 20 રૂપિયા વાત કે તર કાકા ધંધો હું કા. ઈ કાય કરતો નથી, આ બધું લાલ પીળું પાણી પીને ડાડી બોલતો બોલતો ફૂઈ જાય. એટલે બત્રીજા નું જાન કાઢ્યું. પણ આવી જારે બધા મોજ થી બેઠા નથી, તમે બધા બેહજો હજી, કારણ કે આમાં એક એક હજી આ તો ખાલી નંબરિયા પડે છે, હજી આખી ફિલ્મ બાકી. પણ જુગલબંધીમાં મારે હિતેશભાઈ ગોહિલ અને અશ્વિનભાઈ પરમાર ને દોનાને બેને વિનંતી કરવી છે. આવો મારો બાપ જુગલબંધી એવી જમાવટ લઈને આવે ભાઈ હિતેશભાઈ ગોહિલ અને અશ્વિનભાઈ ઠાકોર.